નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સેન્ટમ વર્ક સ્કિલ ઇન્ડિયા લિમિટેડના આ ઓનલાઈન લેક્ચર્સમાં. હું કુકડિયા મુકેશ, ઇઝ અ વોકેશનલ ટ્રેનર, સ્વાગત કરું છું તમારું આ ઓનલાઈન લેક્ચર્સમાં. આપણે અત્યારે શીખી રહ્યા છીએ, નવમા ધોરણનો જે સિલેબસ છે તે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. નવમા ધોરણનો જે સિલેબસ છે તે બે પાર્ટમાં ડિવાઇડેડ છે. બાય પાર્ટ એ તે છે એમ્પ્લોયબિલિટી સ્કિલ અને પાર્ટ બી તે છે વોકેશનલ સ્કિલ. આપણે શીખી રહ્યા છીએ પાર્ટ બી વોકેશનલ સ્કિલ. અને પહેલાં આપણે યુનિટ નંબર ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ટુ રિટેલ, યુનિટ નંબર સેકન્ડ રિસીવિંગ એન્ડ સ્ટોરેજ ઓફ ગુડ્સ, પછી છે યુનિટ નંબર થ્રી સ્ટોક લેવલ ઇન સ્ટોરેજ. આના વિશેની માહિતી આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર આના વિડીયો અવેલેબલ છે. હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે આ જે લેશન છે તે નિહાળી શકો છો. આપણે આ વિડીયોમાં જે યુનિટ નંબર ચાર છે કસ્ટમર સર્વિસ એટલે કે ગ્રાહક સેવા, તેના વિશેની માહિતી મેળવીશું. આ જ આ લાસ્ટ વિડીયો છે. આના પછી આજે ચોથું પાઠ જે પાઠ જે આપણો છે કસ્ટમર સર્વિસ તે પણ અહીંયા પૂર્ણ થશે. તો ચાલો જે ચોથું સેશન છે તે આપણે ચાલુ કરીએ. ગ્રાહકની અપેક્ષાઓ, ચોથું સેશન કયું છે? ગ્રાહકની અપેક્ષાઓ. ગ્રાહકની અપેક્ષાઓની વિભાવના. ગ્રાહકની અપેક્ષાઓ એટલે ગ્રાહકે મેળવેલ સેવાઓ અને ખરીદીની ચીજવસ્તુઓના મૂલ્યોનો સરવાળો. તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ગ્રાહકની અપેક્ષાઓ કોને કહેવામાં આવે છે? કે ગ્રાહકની અપેક્ષાઓ એટલે ગ્રાહકે મેળવેલી સેવાઓ અને ખરીદીની ચીજવસ્તુઓના મૂલ્યોનો સરવાળો એટલે ગ્રાહકની અપેક્ષાઓ. જો ગ્રાહકને ખરીદેલ વસ્તુના મૂલ્ય કરતાં વધારે સંતોષ મળશે તો તે ગ્રાહક સંતુષ્ટ થશે. એટલે તેમણે જે વસ્તુ ખરીદેલી છે તેના મૂલ્ય કરતાં તેમણે જો વધારે સંતોષ મળશે તો જે ગ્રાહક છે તે સંતુષ્ટ થશે. અને જો ગ્રાહકે ખરીદેલી વસ્તુના મૂલ્ય કરતાં તેમનો વાસ્તવિક અનુભવ ઓછો હશે તો ગ્રાહક સંતુષ્ટ થશે નહીં. તો અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ક્યારે ગ્રાહક સંતુષ્ટ થશે અને ક્યારે સંતુષ્ટ નહીં થાય. તો કે તેમણે જે ખરીદેલી વસ્તુ છે તેના મૂલ્ય કરતાં તેમને સંતોષ વધારે મળશે તો ગ્રાહક જે છે તે સંતુષ્ટ થશે, અને તેમણે જે મૂલ્યની વસ્તુ ખરીદી છે તેની કરતાં એમને ઓછો સંતોષ મળશે તો તે સંતુષ્ટ થશે નહીં. અહીંયા ગ્રાહકની અપેક્ષાઓની ઓળખ કરવામાં આપણે જોઈએ મુદ્દો કે ગ્રાહકની જેની જે અપેક્ષાઓ છે તેને આપણે કેવી રીતે ઓળખી શકીએ, જેથી કરીને આપણે ગ્રાહકની અપેક્ષાઓ ઓળખી શકીએ. કયા કયા મુદ્દાના આધારે આપણે ગ્રાહકની અપેક્ષાઓ સમજી શકીએ જોઈએ. તેમાં સાંપ્રત સમયમાં ગ્રાહકની અપેક્ષાઓમાં રોજબરોજ વધારો આવે છે. જો વ્યાપારી પોતાના ગ્રાહકને સંતુષ્ટ કરવામાં નિષ્ફળ જશે તો તેમનો વ્યાપાર ટૂંક સમયમાં ભાંગી પડશે અને માર્કેટમાં તેમનું માન મોભો ખંડિત થશે. જો એક રિટેલર તરીકે તે ગ્રાહકની અપેક્ષાઓ મુજબ કામ નહીં કરી શકે તો તેમનો જે વ્યાપાર છે તે ટૂંક સમયમાં ભાંગી પડશે. ગ્રાહકની અપેક્ષાઓ સમયાંતરે બદલાતી રહે છે, એટલે કે ગ્રાહકની અપેક્ષાઓ સ્થિર નથી રહેતી પણ સમયાંતરે એમાં બદલાવ આવે છે. ગ્રાહકની બદલાતી જતી અપેક્ષાઓને ટ્રાન્સફોર્મેશન ટેકનોલોજીનો ખૂબ મોટો ફાળો છે. ગ્રાહકની અપેક્ષાઓ ઓળખવાની કેટલીક અસરકારક રીત જે રીતો છે તે નીચે મુજબ આપેલી છે. તે જોઈએ આપણે કે કેવી રીતે આપણે ગ્રાહકની જે અપેક્ષાઓ છે તેમને સારી રીતે ઓળખી શકીએ. તેમાં પહેલું છે ખ્યાલ અને વાસ્તવિકતામાં સામ્યતા. પહેલું કયું છે? ખ્યાલ અને વાસ્તવિકતામાં સામ્યતા. દરેક ગ્રાહક એવું ઈચ્છે છે કે પોતાના ખ્યાલો પ્રમાણે પોતાની વાસ્તવિક જરૂરિયાતો સંતોષાય. ગ્રાહકને જેની જરૂરિયાત છે તે તેમને સંતોષાય એવું તે ગ્રાહક વાસ્તવિક ખ્યાલમાં માને છે. પછી આવે છે બીજું, ગ્રાહક સાથે વાતચીત. ગ્રાહક સાથે સીધી વાતચીત કરવાથી પણ ગ્રાહકની અપેક્ષાઓ અને જરૂરિયાતો જાણી શકાય છે. વાંધાજનક ગ્રાહકો સાથે વ્યવહાર કરવા માટે રિટેલ સ્ટોરના અમુક પસંદગીના અધિકારીઓને છૂટ આપવામાં આવેલ છે. એટલે કે ગ્રાહક સાથે વાતચીત કરતા હોય ત્યારે ગ્રાહક સાથે સીધી વાતચીત કરવી આપણે, અને તેની માટે અમુક અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવતી હોય છે રિટેલ સ્ટોરમાં. પછી છે જૂથનો પ્રતિસાદ. જૂથમાં ખરીદી કરવા માટે આવેલ ગ્રાહકોને જૂથમાં પ્રતિસાદ લેવાથી તેમની અપેક્ષાઓનો ખ્યાલ મેળવી શકાય છે. એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ, એક કરતાં વધારે ગ્રાહકો જ્યારે ગ્રુપમાં ખરીદી કરવા માટે આવે તો આપણે તેમને પર્સનલી તેમની પાસેથી આપણે તેમની અપેક્ષાઓ કયા મુજબની હોય છે તેનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. પછી આવે છે કોમ્યુનિટી પાસેથી મેળવવામાં આવતો દૃષ્ટિકોણ. એટલે કે ઇન્ટરનેટમાં સામાજિક સોશિયલ સાઇટ્સ છે તેમાંથી નેટવર્ક દ્વારા આપણે જે છે તે દૃષ્ટિકોણ આપણે ગ્રાહકનો મેળવી શકીએ છીએ. ગ્રાહકોની અપેક્ષાઓની જાણકારી મેળવવા માટે કોમ્યુનિટી ઉત્તમ સ્ત્રોત છે. ઘણા બધા ગ્રાહકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે જ્યાં તેઓ મુક્ત રીતે પોતાની વાત લોકો સુધી પહોંચાડી શકે છે. રિટેલર્સ ત્યાંથી પ્રતિસાદ લઈ અને ગ્રાહકની અપેક્ષાઓનો અભ્યાસ કરી શકે છે. સોશિયલ મીડિયા ઉપર લખવા માટે ગ્રાહકો પોતે જ પ્રેરાયેલા હોય છે, માટે જો રિટેલર
તેમનો વ્યવસ્થિત અભ્યાસ કરે તો તેમની ગ્રાહકની અપેક્ષાઓની જાણકારી સંપૂર્ણ મળી શકે છે. એટલે કે જે સોશિયલ સાઇટ્સ ઉપર જે માહિતી મૂકવામાં આવ્યું હોય છે, જે ગ્રાહક હોય છે તે વસ્તુ ખરીદે અને તેમના સોશિયલ સાઇટ્સ ઉપર તેમના જે અનુભવો, તેમના જે તે ગ્રાહક જે વસ્તુ તે ખરીદેલી છે તેના એક્સપિરિયન્સ તે સોશિયલ સાઇટ્સ પર મૂકે છે અને ત્યાંથી આપણે તેમને સારી રીતે પ્રતિસાદ લઈને એક રિટેલર તરીકે તમારે તેને ઓળખીને તેનો અભ્યાસ કરીને પછી તમારે ગ્રાહકની અપેક્ષાઓનું તારણ કાઢવાનું છે. પછીનો મુદ્દો આવે છે રિટેલર પાસેથી ગ્રાહકની અપેક્ષાઓ. આ તો આપણે જોયું કે ગ્રાહકની અપેક્ષાઓ કેવી રીતે જાણી શકાય. હવે આપણે જોવાનું છે તે છે ગ્રાહકની એક રિટેલર પાસે કેવી અપેક્ષાઓ રહેલી છે કે હું આ દુકાને ખરીદવા જાઉં માલ સામાન તો ત્યાંનો જે રિટેલર છે તે મારી સાથે આવી રીતે વર્તશે, આવી એવી વસ્તુ આવશે, કેવા મુદ્દાઓ હોઈ શકે જેની અપેક્ષા ગ્રાહક ઘરેથી લઈને નીકળે છે રિટેલર પાસેથી તે મેળવવા માટે. જોઈએ તાજેતરમાં રિટેલ સ્ટોર દ્વારા સંતોષાયેલ ગ્રાહકોની કેટલીક અપેક્ષાઓ નીચે પ્રમાણે છે. ચીજવસ્તુઓ અને સેવાની ખાનગી માહિતી. દરેક ગ્રાહક પોતાના રિટેલર પાસેથી અપેક્ષા રાખે છે કે તેમને ચીજવસ્તુઓ અને સેવાઓની ખાનગી માહિતી મળે. આમ કરવાથી ગ્રાહક રિટેલરની વધારે નજીક આવશે. એટલે કે જે ચીજવસ્તુ જેનું વેચાણ કરવામાં આવે છે તેમના વિશેની સંપૂર્ણ માહિતી જે રિટેલર છે તે ગ્રાહકને આપશે. એવું ગ્રાહકની અપેક્ષા હોય છે કે તે ચીજવસ્તુઓની હંમેશની જે પણ માહિતી હશે તે અમને મળશે. પછી આવે છે અનેકાધી વિકલ્પો. દરેક ગ્રાહક રિટેલર પાસેથી આશા રાખે છે કે સ્ટોર તેમને વસ્તુઓના મહત્તમ વિકલ્પો આપે અને તે પણ વાજબી ભાવે. એટલે કે ગ્રાહક જે માલ સામાન ખરીદવા માગે છે તેમને એક કરતાં વધારે વિકલ્પો હોવા જોઈએ ગ્રાહકે ખરીદવા માટે. માનો કે તેમને એક સાબુ જોઈએ છે તો એક રિટેલર તરીકે તમારે સાબુની ઘણી બધી વેરાયટી રાખવી જોઈએ અને તેમાંથી જે ગ્રાહકને પસંદ આવશે તે ખરીદશે. પછી આવે છે શાંતિથી સાંભળ્યા પછી જવાબ આપો. દરેક ગ્રાહકને રિટેલર પાસેથી ઝડપી અને સાચી માહિતી મળે તેવી આશા સહજ હોય છે. દરેક રિટેલરે પણ પ્રતિસાદની પ્રણાલી કાર્યરત કરેલી હોવી જોઈએ. એટલે કે જે ગ્રાહક છે તેમના પ્રશ્નો જે છે તેમને શાંતિથી સાંભળીને પછી તેમનો જવાબ આપવો જોઈએ. પછી છે આગળની હરોળના કર્મચારીઓને નિયંત્રણની પરવાનગી. આગળની હરોળના કર્મચારીઓ પાસેથી ગ્રાહકની અપેક્ષાઓ હોય છે કે તેઓ તેમના પ્રશ્નો ઝડપથી અને યોગ્ય રીતે સમજે અને તેમનું નિરાકરણ આપે. જે કેશિયર, દાખલા તરીકે જે કેશિયર છે, કેશિયર જે ગ્રાહક સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે કારણ કે તેમનો વધારે તેમની સાથે મેળાપ થતો હોય છે. તો આ જે કેશિયર જે છે, જે ફર્સ્ટ હરોળના જે કર્મચારીઓ છે, એક ગ્રાહકની અપેક્ષા એ હોય છે કે જે આ ફર્સ્ટ હરોળના જે કર્મચારીઓ છે તે ગ્રાહકની જે વાતચીત છે તેમને શાંતિથી સમજે, સારી રીતે સમજે અને એનું પ્રત્યુત્તર અને એનો જવાબ સારી રીતે આપે. ગ્રાહકની અપેક્ષાઓની ખરાઈ. પછીનો મુદ્દો કયો છે? ગ્રાહકની અપેક્ષાઓની ખરાઈ. ગ્રાહકોની અપેક્ષાઓ જાણ્યા બાદ ગ્રાહક સેવા અધિકારીઓની જવાબદારી એ છે કે તેમની અપેક્ષાઓની ખરાઈ કરે. એટલે કે જે ગ્રાહકની અપેક્ષાઓ જાણી લીધા પછી એક રિટેલર તરીકે તમારો એક જવાબદારી એ પણ તમારી છે કે ગ્રાહકની અપેક્ષાની ખરાઈ કરવાની, કે ગ્રાહકની જે અપેક્ષા છે તે સાચી છે કે ખોટી. ગ્રાહકની અપેક્ષાઓની યોગ્ય ખરાઈ કરવાની કેટલીક રીત આપેલી છે કે ગ્રાહકોને કોલ કરીને આપણે એની ખરાઈ આપણે કરી શકીએ છીએ. પછી ગ્રાહકોને વધારેની સેવાઓ આપીને પણ આપણે જે ગ્રાહકની અપેક્ષાઓ છે તેમની આપણે ખરાઈ કરી શકીએ છીએ. પછી આવે છે ગ્રાહકોનો યોગ્ય પ્રત્યુત્તર. શું છે? ગ્રાહકોનો યોગ્ય પ્રત્યુત્તર. ગ્રાહક સેવા અધિકારીઓનું એક મુખ્ય કાર્ય એ છે કે તેઓ ગ્રાહકની જરૂરિયાતોની ઓળખ વિકસાવે. ગ્રાહકોની જરૂરિયાતોને ઓળખી અને તેમનો યોગ્ય પ્રત્યુત્તર આપવો ખૂબ અનિવાર્ય છે. એટલે કે ગ્રાહકોનું આ પણ એક રિટેલર તરીકે આ પણ તમારે સારી રીતે સમજવાનું છે કે ગ્રાહકના જે પ્રશ્નો છે તેનો આપણે યોગ્ય રીતે જવાબ આપવાનો, યોગ્ય પ્રત્યુત્તર આપવાનો. પછી છે ગ્રાહકની વાસ્તવિક જરૂરિયાતની ઓળખ. તુરંત પ્રત્યુત્તર આપવા કરતાં કર્મચારીઓએ થોડુંક થોભી અને પ્રશ્ન ગ્રાહકના દૃષ્ટિકોણથી વિચારવું જોઈએ. શા માટે જે તે ગ્રાહક અમુક ચોક્કસ પ્રકારની માંગો કરે છે તે દિશામાં પણ વિચારવું જોઈએ. એટલે કે ગ્રાહકની જે વાસ્તવિક જરૂરિયાત છે તેની વાસ્તવિક જરૂરિયાતની પણ આપણે કેળવવી જોઈએ કે ગ્રાહક આવું શા માટે કરે છે. તેમને વસ્તુથી અસંતોષ છે એટલે કે પછી જે આપણે કાર્યપ્રણાલી છે તેમનાથી તેને અસંતોષ છે, તેને આપણે જે વાસ્તવિક ઓળખ જે છે ગ્રાહકની વાસ્તવિક જે જરૂરિયાત છે, કે માનો કે ક્યારેક જે માલ સામાન આપણે વેચાણ કર્યો હોય છે તેનાથી ગ્રાહકને કોઈ લેવા દેવા નથી હોતો, તેનાથી તે સંતુષ્ટ જ હોય છે. પણ આપણી જે કાર્યપ્રણાલી જે હોય છે, આપણે જે વસ્તુ વેચાણ કરીએ છીએ, આપણે પૈસાની લેતી દેતી કરતા હોઈએ, અમુક કેશિયર કોઈ વખત ગ્રાહકનું અપમાન કરતા હોય, તો આ બાબત આપણે સારી રીતે સમજવાની છે કે ગ્રાહકને એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં છે
તો આજે ગ્રાહકની વાસ્તવિક જે જરૂરિયાત છે તે આપણે સમજવી જોઈએ. પછી છે ગ્રાહકની જરૂરિયાતોની પરિપૂર્તિ. જ્યારે કર્મચારી એકવાર ગ્રાહકની જરૂરિયાત સમજી લે ત્યારબાદ તે કર્મચારીઓએ જરૂરિયાતોની પરિપૂર્તિ માટે પગલાં લેવા જોઈએ. એટલે કે ગ્રાહકની જે અપેક્ષાઓ છે તે આપણે સારી રીતે સમજી ગઈ પછી તે અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે કાર્યબદ્ધ થઈ જવું જોઈએ. પછી છે ગ્રાહકોની જરૂરિયાતોને યોગ્ય ચીજ વસ્તુઓ વડે સંતોષવું. ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે જ ગ્રાહકને વસ્તુઓ આપવી જોઈએ. ગ્રાહકને જે પણ કંઈ ચીજ વસ્તુઓની જરૂર છે તે તેમને જે પ્રમાણમાં માગેલે છે તે પ્રમાણમાં તેમને આપવી જોઈએ. પછી છે છેલ્લું ગ્રાહકને પ્રમાણિત રીતે સમજાવવું. જો ગ્રાહકને જરૂરિયાત પ્રમાણેની જરૂરી ચીજ વસ્તુઓ સ્ટોરમાં ઉપલબ્ધ હોય તો ગ્રાહકને પ્રમાણિત રીતે જણાવી દો. તેમ કરવાથી ગ્રાહક અને સ્ટોર માલિક વચ્ચેના સંબંધ પારદર્શક બનશે. વસ્તુઓની ઉણપ છુપાવવાનો કોઈ દેખીતો ફાયદો નથી. એટલે કે ક્યારેક એવું બનતું હોય છે કે આપણા સ્ટોરમાં ગ્રાહક જે કંઈ પણ ચીજ વસ્તુ માગે છે તે આપણા સ્ટોરમાં નથી, તો આપણે ગ્રાહકને ડાયરેક્ટલી કહી જ દેવાનું છે કે આ જે વસ્તુ છે તે અત્યારે અમારા સ્ટોરમાં ઉપલબ્ધ નથી. જો આપણે તે વસ્તુઓ છે તેની ઉણપ આપણે છુપાવશું તો એનો કોઈ ફાયદો આપણને મળતો નથી. પણ જો ગ્રાહકને એવી ખબર પડશે કે આ વસ્તુ છુપાવે છે મારાથી તો એનો ફાયદો જરૂર પડશે કે તે ગ્રાહક આપણો નહીં રહે, તે બીજા સ્ટોરમાંથી મારો સામાન કાયમને માટે ખરીદવા મળશે. તો આપણે એવું નથી કરવાનું. તો આવી રીતે આપણે જે ગ્રાહકની અપેક્ષાઓ છે તે ગ્રાહક જે રિટેલર છે તેની પાસેથી ગ્રાહક આવી અપેક્ષાઓ રાખતા હોય છે. તો ચાલો અહીંયા આપણો જે ચોથો યુનિટ છે કસ્ટમર સર્વિસ ગ્રાહક સેવા તે અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા પ્રાયોગિક આપેલું છે એટલે કે જે પ્રેક્ટિકલ છે તે, પછી તેની પછી ખાલી જગ્યા એટલે કે જે એક્સરસાઇઝ છે તે આપેલું છે. સ્વાધ્યાય કરા ખોટા અને ટૂંકા જવાબ તમારે જાતે શોધીને નોટબુકમાં લખવાના છે. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો, જો તમારી પાસે પાઠ્યપુસ્તક ન હોય અને તમે આની PDF ડાઉનલોડ કરવા માગતા હો તો આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનમાં આ તેમની આ જે 9th ટેક્સ્ટબુક છે તેમની લિંક આપેલી છે, ત્યાંથી તમે આ લિંક ડાઉનલોડ કરી શકો છો. તો આશા રાખીશ કે આ વિડીયોમાં મારા દ્વારા તમને જે પણ કંઈ માહિતી આપવામાં આવી, જે આ ચોથો યુનિટ હતો આપણો કસ્ટમર સર્વિસ તેમના વિશે આ વિડીયોમાં જે પણ કંઈ માહિતી આપવામાં આવી ગ્રાહકની અપેક્ષાઓ વિશેની, તે તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગયું હશે. જો એકવાર જોવામાં તમને સમજ ના પડે તો તમે વિડીયો બીજી વખત જોઈ શકો છો. છતાં પણ જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો, તમને જવાબ અચૂકને અચૂક મળશે. તો ઘરે રહો, સુરક્ષિત રહો અને જોતા રહો સેન્ટર વર્ક સ્કેલ ઇન્ડિયા લિમિટેડ આ ઓનલાઈન લેક્ચર્સ. અને હા, જો એક વખત એક બીજું હતું કહી દઉં તમને કે જો તમારા મોટા કોઈ ભાઈ બહેન હોય તે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે કરંટ એન્ડ GK ખાસ મહત્ત્વનું છે. કરંટ એટલે કે આ સામાન્ય સાંપ્રત પ્રવાહો જે આ, તો કરંટ અને GK તમારું અમ્પ્રૂવ થતા હોય તમારા મોટા ભાઈ બહેનનું જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, તો એમના માટે આ ચેનલ દ્વારા અમારે લર્નિંગ રિટેલ માર્કેટિંગ ચેનલ દ્વારા એક પેજ ચલાવવામાં આવે છે ઇન્સ્ટાગ્રામ પર. તેનું નામ છે કરંટ એન્ડ GK, બ્લેક કલરનો લોગો છે. તે પેજને તમે ફોલો કરી શકો છો અને તેમાં પોસ્ટ સ્વરૂપે તમને કરંટ એન્ડ GKના ફેક્ટ તમને ત્યાં જાણવા મળશે. અને તેમની પણ લિંક અહીંયા છે આ વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનમાં તેમની પણ લિંક આપવામાં આવી છે. તેથી તમે ઇન્સ્ટાગ્રામમાં લોગિન થઈને તમે તે કરંટ એન્ડ GK જે પેજ છે તેને તમે ફોલો કરી શકો છો. અને તો આશા રાખીશ કે મારા દ્વારા તમને જે કાંઈ માહિતી આપવામાં આવી તે તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ છે. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ઘરે રહો, સુરક્ષિત રહો. ટેક કેર. જય હિન્દ, જય ભારત.